કલ્પેશભાઈ જયંતિભાઈ પટેલ કહે છે કે પરંપરાગત પેઢી દર પેઢીથી અમુક પ્રાંતિજમાંની ખેતી કરવા આવ્યા છીએ અને આજે પ્રાંતિત તાલુકો શાકભાજી ઉપરવાળો તાલુકો કહેવામાં આવે છે પ્રાંતિજમાં વર્ષોથી ફુલાવર અને કોબીજની ખેતી ભરપૂર માત્રામાં થાય છે હાલની મોંઘવારીની પરિસ્થિતિમાં ફુલાવરની લીલા ચાલુ ખેતી કરવાના પાલવે તેમ ન હોવાથી ફુલાવરની ખેતીમાં કંઈક નવું કરવાની ધગસ જાગી હતી ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્યના ખેતીવાડી ખાતાના અધિકારીઓ તથા બગાયત વિભાગ તેમજ વદરાજ નર્સરી તથા ઇન્ટરનેટના માધ્યમથી ફુલાવની ખેતીમાં નવું કરવાની ખેડૂત શ્રી કલ્પેશભાઈની શોધ હતી અને આ લોકોના માધ્યમથી શોધી શક્યા છે એક તરફ કોરોના મહામારીના પગલે દરેક વ્યક્તિ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારની દવાઓ શોધી લેતા હોય છે ત્યારે ખેડૂતના મનમાં વિચારો એવા હતા કે શાકભાજી ખાવાથી મતલબ ફુલાવર ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે થાય છે માટે વિવિધ રંગોવાળા ફૂલાવરની ખેતી કરવા ઈચ્છા જાગી હતી છેલ્લા ત્રણ વર્ષથી કલરિંગની ખેતી કરવાથી આર્થિક રીતે કલ્પેશભાઈ સદ્ધર બન્યા છે દિન પ્રતિદિન શારીરિક બીમારીઓ વધતી જતી હોવાથી કુલ પાંચ કલરના ફૂલાવરની ખેતી કરવામાં આવી છે કેસરી જાંબલી પીરો વરિયાળી કલર અને સફેદ તો ખરોજ રાજકમ ₹18 जतुल राजकमल जी ओनी मेहनत એટલે जोरदार છે આ કલ્પેશ બેટા ફાધર છે 400 વર્ષે આપણે ભૂખ પોચું નથી ઓધી પડ્યો આ છે ને આપું પસી જાતો ભૂખેલા છે ને બોર્ડર પર આ આજે મુકલાન બ્લોગ ડોલર તમે તો બોલતા ને ભાઈ બોલતા ને સાઈડમાં બરાબર બધા ચડો સાઈડમાં બરાબર થાઈ ગયો ચાલ ઓકે દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ સેવન્ટીમાં આપણું સ્વાગત કરું છું હું છું રાજકમલસિંહ પરમાર સાબરકાંઠા બ્યુરો ચીપથી વાત કરી રહ્યો છું તો આજે જોઈએ કે સાબરકાંઠાના પ્રાતિ તાલુકાની અંદર આજે પટેલ સમાજના એક યુવકે નવતર પ્રયોગ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાયેલા છે કલ્પેશભાઈ પટેલ અને તેમને પ્રાતી તાલુકાની અંદર ફુલાવરના અલગ અલગ કલરના નવતર પ્રયોગ કરેલા છે તો આપણી સાથે કલ્પેશભાઈ પટેલ જોડાયા છે તો એમની સાથે આપણે વાત કરીશું કે આ ફુલાવરનો નવતર પ્રયોગ કેવી કેવી રીતે કરવામાં આવે છે જે કલ્પેશભાઈ સ્પીડની સિવાટીમાં હું આપનું સ્વાગત કરું છું તો આપ દર્શક મિત્રોને જણાવશો કે અહીં આપ રંગબેરંગી ફુલાવરનો જે ઉપજ કરેલી છે તો એ ફુલાવરથી દર્શક મિત્રોને શું શું લાભ થશે અને એ કેવી કેવી રીતે આપ ખેતી કરી રહ્યા છો ફૂલાઓ સફેદ ફૂલાવની ખેતી વર્ષોથી અમે ટરતા આવ્યા છીએ હું પચીસ વર્ષની ખેતી કરું છું પણ ખેતીમાં તો નવ તોડવાની મારી ઈચ્છા હતી જિલ્લાના અધિકારીઓ કંપનીના સાહેબો મારા ખેતરમાં બધી જ કંપનીના ટ્રાયલ થશે તેમાં એક દિવસ મારા ત્યાં કંપનીમાં ટ્રાયલમાં રંગીન ફુલાવના બીજ નીકળ્યા ટ્રાયલ નીકળ્યું તો મને ખૂબ જ ઇન્ટરેસ્ટ થયો પછી મેં તપાસ કરી તો આ વિટામિન થી ભરપૂર છે ખૂબ જ સરસ છે અને બધી જ રીતે સફેદ ફૂલાની જે ખેતી આપણે ખેતી કરીએ છીએ એ રીતે ખેતી કરવાની હોય છે અને સફેદ ફૂલાની આપણે જે ખેતી કરીએ છીએ ને તો એ ચીલા ચાલુ ખેતી થઈ રહી છે ભાવ મળે ન મળે પણ આવું નવું વસ્તુ વહીએ આપણે તો ભાવ પણ સારો મળે છે આ તારે પાંચસોથી છસો રૂપિયા મને વેચાય છે ફૂલાવર રંગીન ફૂલાવર અને સફેદ ફૂલાવો અત્યારે સોથી દોઢસો રૂપિયા વેચાય છે હાજર કલ્પેશભાઈ તો આપ રંગીન ફૂલાવરની વાત કરી રહ્યા છો તો રંગીન ફુલાવાની અંદર કેટલા કેટલા ફૂલાવાનો પ્રયોગ આપ કરી રહ્યા છો કે કેવા કેવા પ્રકારના છે કેસરી કલર છે તે કેન્સલ સામો રોટ પ્રત્યાર શક્તિ વધારે છે એ જાંબલી કલર છે એમાં ચામડીના રોગો હોય અંધાપો હોય એમાં ગુંદર્મો છે બધા તેમાં એક લીલો કલર છે જે કાચું સલાડમાં થવાય છે અને એક સફેદ પુલાવ જેવું જ છે બિલકુલ પ્લેન લીલો કલર જ છે એ બી થવાય છે અને બ્રોકિંગ ફૂલાવા છે તે જે હું દસ વર્ષ પહેલાં બ્રોકિંગનું વાવતો હતો તો કોઈ લેતું નહોતું આજે બોટલનું સૌથી વધારે વેચાણ થાય છે હાજી તો આપ અભી સૌથી વધુ વેચાણની વાત કરી રહ્યા છો તો પહેલાં આપણા પ્રાતિ તાલુકો શાકભાજીનો તાલુકો જ કહેવામાં આવે છે તો અત્યારે હાલ વાત કરીએ તો જે સફેદ ફૂલાવર જે આપ ખેડૂત લોકો વાવતા જ હતા તો સફેદ ફૂલાવરની જેમ જ આની ઉપજ કરવામાં આવે છે કે એનો કોઈ ટાઈમ હોય છે કોઈ હા બીજી વસ્તુ રંગીન ફૂલા એ શિયાળાની વસ્તુ છે એ તમારા દસમા મહિનાની વીસમી પછી ધરું ન થાય છે અને એ જાન્યુઆરી ઉતરાયણ પહેલાં ચોપી જવું જોઈએ તમારે તો ખેતી સરસ થાય કારણ કે બીજી વસ્તુ આ રંગીન ફૂલાનું ઠંડીનું વાતાવરણ તો જ તૈયાર થાય છે બ્લોટોલિન ફુલાવ બી એ તૈયાર થાય છે બીજી વસ્તુ આ બી નર્સરીમાં ત્રીસ દિવસે તૈયાર થાય છે અને ચોપ્યા પછી પાછળથી સિત્તેર દિવસે ચાલુ થાય છે એટલે સફેદ ફૂલાના જેવી ટ્રીટમેન્ટ રંગીન ફૂલા કોઈ જાતની બીજું કોઈ ફેરફાર નથી આ બીજો વસ્તુ ફાયદો તો આવ્યો એના સૂર્યના કિરણો જેમ પર તો પેલું સફેદ ફૂલા પીળા માટે અમે ટવર તડીએ છીએ ઉપર અને અમારે ફૂલું રવા દેવાનું ફૂલું રવા દેવાનું એટલું જેટલા મળે એટલું કલર જલ્દી અવધાર આવે છે હાજી તો દર્શક મિત્રો કલ્પેશભાઈ પટેલના આપ મંતવ્યો સાંભળ્યા કલ્પેશભાઈ પટેલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીનની પૂરી ટીમે મુલાકાત લીધી અને એ આ નવતર પ્રયોગથી ખૂબ જ ખુશ છે સ્પીડ ન્યૂઝ સેવન્ટીન શ્રી પરમાર સાબરકાંઠા